વડોદરાના કરજણમાં અકસ્માત થયો છે, વિદ્યાર્થીનીનું મોત થયું છે. જી હા, કાર ચાલકે ટક્કર મારતા જ આ અકસ્માત થયું છે, એમાં મેડિકલ સ્ટુડન્ટનું મોત થયું છે. કરજણ આમોદ રોડ પર સુમેર તીર્થ પાસે અકસ્માત થયો છે. BHMSમાં અભ્યાસ કરતી લેન્સી મહેતાનું મોત થયું છે. મૃતક વિદ્યાર્થીની લેન્સી જામનગરની રહેવાસી છે. અકસ્માત બાદ કાર ચાલક કરજણ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. કાર ચાલકે ટક્કર મારતા વિદ્યાર્થીની 5 ફૂટ ફંગોળાઈ હતી. ભરૂચ કલેક્ટર ઓફિસના ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં કાર ચાલક કામ કરતો હોવાની પણ માહિતી છે. અકસ્માત અંગે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મિતેશ, કઈ રીતે અકસ્માત સર્જાયો, શું વિગતો? ચોક્કસ છે જનક, જે પ્રકારે વાત કરવામાં આવે તો કરજણ થી આમોદ તરફ જવાના માર્ગ પર છે તે કાર ચાલકે યુવતીને અડફેટે લેવામાં આવી હતી. સમગ્ર બાબતની વાત કરીએ તો જામનગરની લેન્સી મહેતા અનાથ આશ્રમમાં આ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવા માટે કોલેજની બહાર આ જે યુવતી છે નીકળી હતી, તે દરમિયાન કાર ચાલક જે રીતે વાત કરીએ તો આવ્યો હતો, તે દરમિયાન સમગ્ર ઘટના બની હતી અને 5 ફૂટ દૂર છે તે આજે યુવતી ફંગોળાઈ હતી. ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલ પોલીસ સમગ્ર બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતીના મૃતદેહને PMRC ખસેડવામાં આવ્યો છે અને હાલ જે કાર ચાલક છે તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે. બિલકુલ આભાર મિતેશ. તો કાર ચાલકે ટક્કર મારતા મેડિકલ સ્ટુડન્ટનું મોત થયું છે.